મિત્રો, આજનો ટોપિક છે ચેપ્ટર નંબર 15, આર્થિક વિકાસ ભાગ 4. આજનો મુદ્દો છે આપણો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. બરાબર, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિને સમજાવો. હવે એ મુદ્દાને આપણે ચર્ચા કરીએ. આ બે ગુણનો પ્રશ્ન છે. તફાવતના સંદર્ભમાં એ પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત સમજાવો. પ્રશ્ન પૂછાય તો એમ પણ પૂછાય, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. બરાબર, ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલા આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવો જરૂરી છે. બરાબર, તો પહેલા આપણે જોઈ લઈએ આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આર્થિક એટલે જેમાં પેલા શોર્ટ શબ્દથી યાદ રાખજો, પૈસા કમાવાની અથવા પૈસા મેળવવાની વૃત્તિથી કરવામાં આવતું કામ. હવે જો એની વ્યાખ્યા પણ આપી છે, કોઈ ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય, વિનિમય એટલે આપ લે, આદાન પ્રદાન, આપવું અને લેવું એવો અર્થ થાય છે. વિનિમય દ્વારા આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બરાબર, તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા છે એ મેળવો અથવા તો એ સેવા કોઈને આપો છો, કોઈ ચીજ વસ્તુ આપો છો તો તમે એનું વળતર મેળવો છો. બરાબર, હવે માનો કે ઉદાહરણ તમને અહીંયા આપ્યા છે કે ખેડૂત છે, કારીગર છે, વેપારી છે, શિક્ષક છે, ડોક્ટર છે, એન્જિનિયર, ઇજનેર એટલે એન્જિનિયર છે, વગેરે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે કેવી રીતે જુઓ, ખેડૂત છે, ખેતી કરે છે, ઘઉંનું ઉત્પાદન કરે છે, માર્કેટમાં વેચે છે, તો કોઈને મફતમાં નથી દેતા, એ શું કરે છે, ઘઉંનો માર્કેટનો જે ભાવ હોય એ વેપારી પાસેથી મેળવે છે. એને શું મેળવી? આવક મેળવી. કારીગર છે, એ પણ આપણા ઘરની અંદર આવે કોઈ વસ્તુને રિપેર કરવા માટે, તો કારીગર પણ શું લે છે, આપણી પાસેથી પૈસા લે છે. વેપારી છે, દુકાને જાય છે, તે કોઈ આપણને મફતની અંદર વસ્તુ આપતા નથી, આપણે એનું પૂરેપૂરું બિલ ચૂકવીએ છીએ. જુઓ આગળ શબ્દ છે, ખેડૂત, કારીગર, વેપારી શું છે, આવક મેળવે છે. બરાબર, એમ વેપારી છે, ખેડૂત અને કારીગર છે એ આવક મેળવે છે. વેપારી પાસે આપણે વસ્તુ લેવા જઈએ, વેપારી બીજા પાસેથી લઈએ તો એને પણ ખર્ચ કરવો પડે છે. આપણે પણ વસ્તુ લેવા જઈએ તો આપણે શું કરવો પડે છે, ખર્ચ કરવો પડે છે. બરાબર, શિક્ષક છે, મફતમાં કામ કરતા નથી, ડોક્ટર છે, ફી લીધા વગર પોતાની ટ્રીટમેન્ટ કોઈને આપતા નથી, એન્જિનિયર છે, એ પોતાનું વર્ક છે એ પૈસા લીધા વગર કરતા નથી. એટલે અહીંયા આપણે એમ યાદ રાખવાનું છે કે જે આવક મેળવવા માટે કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી કોઈ ભી આર્થિક પ્રવૃત્તિ હોય તો એને આપણે શું કહીએ છીએ, આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. બરાબર, કોઈ ભી વર્ક છે એની પાછળ આપણે કાં તો પૈસા ખર્ચીએ છીએ વસ્તુને મેળવવા માટે, અથવા તો વસ્તુ જે લોકો દ્વારા આપવામાં આવે છે તો એ લોકો આપણી પાસેથી પૈસા વસૂલે છે. એટલે શબ્દ વાપર્યો છે આદાન અને પ્રદાન. હવે તમને બીજું એ ઉદાહરણ આપું કે એવું જરૂરી નથી કે પૈસા જ દેવા. બરાબર, એ બદલા સ્વરૂપે શું કરે કે ભાઈ એના વાડીની અંદર એને ઘઉં થયા છે, બીજા કોઈ એના ભાઈ કે સંબંધી હોય એને એને બાજરીનું વાવેતર કરેલું છે, એને બાજરાનું ઉત્પાદન, બાજરીનું ઉત્પાદન કરેલું છે, તો એમ કે ભાઈ હું તમને આટલા મણ, 10 મણ સમથિંગ ઘઉં દઉં છું તો તમે મને 10 મણ બાજરી આપો. શું કર્યું એને, વસ્તુ દીધી તો બદલા સ્વરૂપે સામે વસ્તુ મેળવી. બરાબર, એટલે કે કોઈ ભી કાર્ય છે ફ્રીની અંદર કે મફતની અંદર કરવામાં આવતું નથી. કોઈ ભી પ્રવૃત્તિ આર્થિક થાય કે જેમાં એ પૈસા મેળવે છે, પગાર મેળવે છે, પગાર મેળવે છે તો પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કોઈ ભી વસ્તુ કે સેવા મેળવે છે કે લે છે ત્યારે ખર્ચ પણ કરે છે. એટલે એ કામ પણ ફ્રીમાં નથી કરતો અને સાથે સામે સેવા પણ ફ્રીમાં મેળવતો નથી. હવે સેવાના સંદર્ભમાં જોઈએ તો બેંકની સેવા છે ફ્રીમાં નથી થતી, આપણે એનું પેમેન્ટ ચૂકવીએ છીએ, કાયદેસર ભાડું ચૂકવીએ છીએ. એવી રીતે લાઇટ બિલ આપણી ઘરે આવે છે, આપણે લોકો ફ્રીની અંદર વીજળી આપતા નથી.
બરાબર, એટલે ચીજ વસ્તુ કે સેવાઓનું વિનિમય દ્વારા આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આ તમને વ્યાખ્યા સ્વરૂપે પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે. અને કોઈ બી ઉદાહરણ મૂકી દઈએ કે વેપારી છે, કારીગર વર્ગ છે, ખેડૂત છે, ડોક્ટર, શિક્ષક, ઇજનેર વગેરે કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય, તો કહેવાય આર્થિક પ્રવૃત્તિ. બરાબર, અને ખર્ચ કરીને અથવા તો આવક મેળવીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવવામાં આવે એને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય, આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અહીંયા જનરલી પ્રશ્ન છે એ જો શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય તો ઉદાહરણ સ્વરૂપે પૂછાય છે. બરાબર, એટલે આપણે ઉદાહરણ યાદ રાખવા પડે. ત્યાર પછીનો એનો બીજો મુદ્દો છે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે એની વ્યાખ્યા જુઓ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, બરાબર, પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તો તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જો અહીંયા ઉલટી પરિસ્થિતિ છે, અહીંયા જે બી કામ થાય છે એ ઓનલી ફોર કા પોતાના શોખ માટે કરવામાં આવે છે અથવા તો એ ફ્રીની અંદર કરે છે, એમાં કોઈ પણ પ્રકારનું વળતર એટલે કે એ લોકો કોઈ પણ પ્રકારની આવક મેળવતા નથી. બરાબર, આવક મેળવતા નથી ને સામે વર્ગ છે જે સેવા મેળવે છે એનો કોઈ પણ પ્રકારના રૂપિયા એટલે કે ખર્ચ જે કરવાનો થાય એ પણ કરતા નથી. એટલે અહીંયા ફ્રી શબ્દ યાદ રાખવાનો છે કે આપણે જે સેવા મેળવીએ છીએ એ પણ ફ્રીમાં છે અને સામે વ્યક્તિ જે સેવા આપે છે એ પણ કેવા છે, તો કે ફ્રીની અંદર આપે છે. આમાં કોઈ પણ પ્રકારની આવક એમને થતી નથી અને આપણે લોકો ખર્ચ પણ કરતા નથી. તો ઉદાહરણ જોઈએ કે માતા પોતાના બાળકને ઉછેરે છે, અને આ ઉદાહરણ છે બહુ આઈએમપી ઉદાહરણ છે. શોર્ટ ક્વેશ્ચનની અંદર આ ઉદાહરણ ઘણી વખત એમસીક્યુઝની અંદર પૂછાયેલું છે. બરાબર, કે માતા પોતાના બાળકને ઉછેરે છે, કેવી પ્રવૃત્તિ ગણાય, તો કેવી પ્રવૃત્તિ ગણાય, ક્યારેય બાળક પાસેથી એટલે કે પોતાના સંતાનો પાસેથી ક્યારેય પૈસા વસૂલતી નથી. બરાબર, એટલે સ્વાર્થ વગર એ પોતાની પ્રવૃત્તિ કરે છે બાળકને ઉછેરવાની, એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ડોક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, જો આગળ એ ડોક્ટર આવ્યા છે પણ જો એમાં ફી લીધા વિના શબ્દ વાપરેલો નથી ત્યારે આપણે આર્થિક પ્રવૃત્તિ યાદ રાખવાની, પણ અહીંયા શબ્દ વાપરો છે કે ફી લીધા વિના ગરીબ દર્દીની સેવા કરે છે. બરાબર, એટલે પૈસા લેતા નથી, મફતમાં સેવા આપે છે, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થાય. એવી રીતે વ્યક્તિ અંગત શોખ માટે ફૂલ છોડ કે વૃક્ષ આપણા ઘરની અંદર કે આસપાસના વિસ્તારમાં ઉગાડતી હોય તો એની પાસેથી ફૂલ છોડ વાવવાના કોઈ પૈસા કોઈ પાસેથી વસૂલતા નથી, તો એ પણ કેવી પ્રવૃત્તિ થઈ, કારણ કે શોખ માટે કરે છે અને શોખ માટે કરતા હોય ત્યારે કંઈ પૈસા સામે આવક મેળવવાની કોઈ વૃત્તિ હોય નહીં, તો એ પણ કેવી પ્રવૃત્તિ છે, તો કે બિન આર્થિક પ્રવૃત્તિ છે. એવી જ રીતે વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે છે, બરાબર, તો એ પણ કેવા, તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો હાલની અંદર તમને ખબર છે કે ઘણી બધી હોસ્પિટલો ઘણી બધી કંપનીઓએ ખૂબ મોટું દાન કર્યું છે દેશને સેવા સ્વરૂપે, તો એ દેશને જે કાંઈ રૂપિયા એને સેવા માટે આપેલા છે, સમાજના કાર્ય કરવા માટે આપેલા છે, બરાબર, કોઈ હોસ્પિટલો ચલાવવા માટે આપેલા હોય, અનાથાલય ચલાવવા માટે આપેલા હોય, તો આ પૈસા એ જે ચલાવવા માટે આપેલા હોય એમાંથી કોઈ એને કમાણી કરવાની હોતી નથી, સામું પોતે પોતાના પૈસા એમાં ખર્ચતા હોય છે. બરાબર, એટલે એને કોઈ કમાવાનો હેતુ હોતો નથી, બદલો મેળવવાની કોઈ અપેક્ષા હોતી નથી. બરાબર, એટલે એને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને તફાવત પૂછાય તો બેનો અર્થ અને બીજા મુદ્દાની અંદર ઉદાહરણ લખી નાખવાનું, પણ ખાલી તમને એમ પણ પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બરાબર, બે ગુણની અંદર પ્રશ્ન પૂછાય, જનરલી પૂછાશે તો બે સાથે જ પૂછાશે, પણ ખાલી બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એવો બે ગુણનો પૂછાય અને આર્થિક પ્રવૃત્તિ એટલે શું એવો પણ બે ગુણનો પ્રશ્ન પૂછાય. પણ જ્યારે બી આ મુદ્દો લખો ત્યારે તમારે ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે. અને શોર્ટ ક્વેશ્ચન પૂછાશે તો એ તમને વ્યાખ્યાના સંદર્ભમાં બી પૂછાય, વ્યાખ્યા મૂકી દેશે, પછી તમારે એને ઓળખવાનું છે કે એ વ્યાખ્યા છે કઈ છે, આર્થિક પ્રવૃત્તિની આપેલી છે કે બિન આર્થિક પ્રવૃત્તિની આપેલી છે, અથવા તો તમને ઉદાહરણ મૂકશે. બરાબર, ખેડૂત શિક્ષક છે તો એનો સમાવેશ કેમાં થાય, ડોક્ટર ફી લીધા વિના સેવા કરે, માતા બાળકનો ઉછેર કરે છે. બરાબર, અહીંયા પણ તમને એમ કહે કે શિક્ષક વિદ્યાર્થીઓને ફ્રીમાં ફી લીધા વિના ભણાવે છે, તો પછી બિન આર્થિક પ્રવૃત્તિ થઈ જાય. એટલે સેન્ટેન્સને વ્યવસ્થિત સમજો અને ત્યાર પછી પ્રશ્નનો જવાબ આપજો. અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય છે, મુદ્દો પૂર્ણ પણ થાય છે.
ત્યાર પછીનો મુદ્દો છે ભારતીય અર્થકારણનું માળખું. અહીંયા આપણે અર્થકારણની જગ્યાએ શબ્દ વ્યાવસાયિક શબ્દ પણ મૂકી શકીએ. બરાબર, ભારતનું વ્યાવસાયિક માળખું સમજાવવું, ભારતનું અર્થકારણનું માળખું સમજાવવું, એ 3 ગુણનો પ્રશ્ન થાય. આ વખતે 2020ની માર્ચ મહિનાની એક્ઝામમાં ધોરણ 10ની અંદર આ મુદ્દો પૂછાયેલો હતો. હવે પ્રશ્નને એને ફેરવી નાખો તો પ્રશ્ન એમ પૂછ્યો તો અહીંયા મેં વિદ્યાર્થીઓના જેને નામ આપેલા તે નામને મેં ચેન્જીસ કરી નાખ્યા છે. નામ એમ છે કે તારાના પિતા LIC માં કામ કરે છે, મિતના પિતા ખેતી પ્રવૃત્તિ કરે છે, અક્ષયના પિતા છે એ સિલાઈ મશીન બનાવે છે. આ કઈ પ્રવૃત્તિની વાત કરી છે એ દરેક પ્રવૃત્તિ સમજાવો. હવે આવો તમને ફેરવી અને પ્રશ્ન પૂછી શકે. દરેક બોર્ડની અંદર પેપરની અંદર પ્રશ્ન જનરલી અંદરથી ફેરવીને પૂછાતા હોય છે, એટલે મારા દરેક પ્રશ્નની નોંધ તમારા નોટબુકની અંદર અથવા ટેક્સ્ટબુકની અંદર સાથે કરતા જાજો, જેના કારણે તમને પાછળથી કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. કારણ કે નવનીતના બેઠે બેઠા પ્રશ્ન દરેક પ્રશ્નની અંદર મૂકવામાં આવશે નહીં, એ ટેક્સ્ટબુકના મૂકશે, ટેક્સ્ટબુકના સેન્ટેન્સને ફેરવીને પ્રશ્ન મૂકશે. એટલે જનરલી એ પ્રશ્નને આપણે ઓળખવો પડે અને ત્યાર પછી જવાબ લખવો પડે. એટલે તમને કહું છું કે આ દરેક મુદ્દાની નોંધ કરતા જાઓ અને વિડિયાને અંત સુધી જુઓ, એટલે તમને ખબર પડે ક્યાં કેટલા માર્કનો પ્રશ્ન નીકળે છે. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સબસ્ક્રાઈબ કરી લો, અને જો વિડીયો સારો લાગે તો તમે લાઇક કરો અને શેર પણ કરો. જોઈ લઈએ આપણે આ મુદ્દાની વાત. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિ કે વિવિધ વ્યવસાયોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. કોઈ પણ દેશ હોય એને અર્થતંત્રને કેટલા વિભાગમાં વહેંચી નાખા? 3 વિભાગમાં. એક માર્કનો પ્રશ્ન પણ થયો કે આપણું વ્યાવસાયિક માળખું કેટલા વિભાગમાં વહેંચાયેલું છે. ભારતીય શબ્દ વાપરે અથવા વિશ્વનું વાપરે, વિશ્વનો શબ્દ નહીં લખે, એ ભારતનો ના સંદર્ભમાં જ પૂછે કે ભારતનું વ્યાવસાયિક માળખું કેટલા વિભાગમાં વહેંચાયેલું છે, તો કે 3. આ 16 ક્વેશ્ચન થયો. બરાબર, 16 ક્વેશ્ચન એમ પણ પૂછે કેટલા વિભાગ અને કયા કયા, તો 3. પહેલું પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. બરાબર, આમ આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આર્થિક પ્રવૃત્તિ છે એ આપણે વ્યાવસાયિક માળખા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે મેં તમને આગળ કીધું ને કે ભારતીય અર્થતંત્રનું માળખું સમજાવો અથવા ભારતીય વ્યાવસાયિક માળખું સમજાવો. બરાબર, 3 ગુણના પ્રશ્નમાં જોઈ લે આપણે 3-3 વિભાગોની ચર્ચા કરેલી છે. પહેલો મુદ્દો છે પ્રાથમિક ક્ષેત્ર. હવે પ્રાથમિક ક્ષેત્રની અંદર કઈ બાબતનો સમાવેશ થાય, તો આપણે પહેલા 16 શબ્દ યાદ રાખવાનો, ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ. બરાબર, તો ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય? પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બદકા ઉછેર, જંગલ આધારિત પ્રવૃત્તિ અને કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે. પ્રાથમિક વિભાગમાં આપણે 16 રીતે યાદ રાખવું હોય તો એમ યાદ રાખી શકીએ કે કુદરતી સંપત્તિના સીધા સંપર્કમાં રહીને જે બી કામ કરવામાં આવતું હોય, એટલે કે જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય, એને પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો પશુપાલન ઉદ્યોગ, પશુ સંવર્ધન, બરાબર, આ બધા કુદરતી સંપત્તિ છે. માછલા, જો માછલાને પકડવા બરાબર અને ઉદ્યોગ સુધી પહોંચાડવા, એ પ્રાથમિક પ્રવૃત્તિ છે. પણ તમને એમ કે માછલામાંથી દવા બનાવી, તો એ માધ્યમિક ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય. મરઘા બદકા ઉછેર કેન્દ્ર, તો એ પણ છે, કેવા છે, કુદરતી સંપત્તિ ગણાય છે. જંગલો છે, જંગલ આધારિત પ્રવૃત્તિ, લાકડા કાપવા, લાકડા વીણવા વગેરે. કાચી ધાતુઓનું ખોદકામ, એટલે ખાણની અંદર ખોદકામ કરવામાં આવે તે. બરાબર, તો આ બધી પ્રવૃત્તિઓ છે પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલા જે બી લોકો હોય એની આવક ખૂબ જ ઓછી હોય, વર્ક એનો હાર્ડ વર્ક હોય છે, પરંતુ એને એટલી બધી આવક થતી નથી. બરાબર, તો વિકાસશીલ દેશ અને ભારત, જે ભારત પણ વિકાસશીલ દેશની અંદર આવે છે, તો આ દેશની અંદર આ પ્રવૃત્તિ સાથે, એટલે કે પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું પ્રમાણ વધુ હોય છે. આપણે આગળ મુદ્દામાં જોઈ ગયા હતા 60% કે તેનાથી પણ વધુ લોકો ખેતી કરતા હોય અને એમાંથી રોજગારી મેળવતા હોય છે. બરાબર, ભારતમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું 54-58% લોકો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
બરાબર. તો અહીંયા પણ તમને કોઈ ઉદાહરણ શોર્ટ ક્વેશ્ચન અંદર મૂકી શકે. પશુપાલન, મરઘા બતકા, જંગલ, આ બધી પ્રવૃત્તિ છે એ કયા ક્ષેત્રની અંદર એમનો સમાવેશ થાય? તો તમારે યાદ રાખવાનું છે પ્રાથમિક ક્ષેત્ર. બરાબર. તમને એમ પણ પૂછે કે વિકાસશીલ દેશની અંદર કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે? તો યાદ રાખવાનું પ્રાથમિક ક્ષેત્ર. વિકાસશીલ દેશની અંદર કયા ક્ષેત્રમાંથી વધુ લોકો રોજગારી મેળવે છે, એટલે કે જાજા બધા લોકો રોજગારી મેળવે છે, તો બી તમારે યાદ રાખવાનું છે પ્રાથમિક ક્ષેત્ર. આ બે ગુણનો પ્રશ્ન પણ એમાંથી નીકળી શકે કે ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો સમજાવો. બરાબર. ત્રણે ત્રણ પ્રશ્ન એમ પૂછાય, માધ્યમિક ક્ષેત્રનો ફાળો સમજાવો. પછી એમ પણ પૂછે ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો ફાળો સમજાવો. તો ત્રણે અલગ અલગ બબ્બે ગુણના પ્રશ્ન પણ આવી શકે, પણ જનરલી એવું નથી પૂછાતું. પૂછાશે તો આખો ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાશે, બાકી શોર્ટ ક્વેશ્ચન તમારે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી આવે છે માધ્યમિક ક્ષેત્ર. હવે માધ્યમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો કે નાના અને મોટા પાયાના ઉદ્યોગો, એટલે કે તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય. ઉદ્યોગ શબ્દ આવે એટલે તમારે શું યાદ રાખવાનું? માધ્યમિક ક્ષેત્ર. જો અહીં એને પૂછે બાંધકામ, તો કન્સ્ટ્રક્શન શું ગણાય? ઉદ્યોગ ગણાય. બરાબર. અને વીજળી, તો વીજળી ઉત્પન્ન કરવાની વાત કરી છે. બરાબર. જીબીની જે ઓફિસો ચાલતી હોય એની વાત નથી કરી. વર્કરો બધા કેમાં આવે? એ સેવા ક્ષેત્રમાં આવે. પણ જ્યાંથી વીજળી ઉત્પન્ન કરવાના જે એકમો બનાવવામાં આવે છે, ગેસ છે તો ગેસ ઉત્પન્ન કરવાનું જે ક્ષેત્ર છે તો એ બધા ઉદ્યોગો ગણાય. પાણી પુરવઠો, બરાબર. પાણી સપ્લાય કરવાની વાત નથી કરતી, પાણી જે જગ્યાએ છે ત્યાંથી આપણે પાઇપલાઇન દ્વારા એ પાણી છે એનો પુરવઠો પહોંચતો કરવા માટે જે વ્યવસ્થા પાઇપલાઇનની નીચે કરવામાં આવે એ ઉદ્યોગની અંદર આવે છે. આખો કોન્ટ્રાક્ટ હોય છે. બરાબર. તો અહીંયા આપણે એ શોર્ટ શબ્દથી યાદ રાખશું કે ટાંકણીથી લઈને મોટા મહાકાય કહી શકાય એવા યંત્રો બનાવવાના ઉદ્યોગોનો અથવા ઉત્પાદન કરવામાં આવે એને માધ્યમિક ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય. એટલે ઉદ્યોગ શબ્દ બધા આવે એટલે તમારે યાદ રાખવાનું માધ્યમિક ક્ષેત્ર. બરાબર. અહીંયા ઉદાહરણ આપું તમને કે સંરક્ષણના સાધનો બનાવવાનો ઉદ્યોગ. મેં તમને આગળ પ્રશ્નમાં એમ કીધું સિલાઈ મશીન બનાવવું. પ્રશ્નની અંદર મેં નોંધ મરાવી કે સિલાઈ મશીન બનાવવાનો ઉદ્યોગ, તો એમાં આવશે માધ્યમિક ક્ષેત્ર. એક નાની પિન બનાવવાનો ઉદ્યોગ, તો પણ માધ્યમિક ક્ષેત્ર. એક પ્લાસ્ટિકની બાલદી બનાવવાની છે, તો એ બાલદી છે એ બને છે જે જગ્યાએ બને, જે એકમની અંદર બને, તો એ ઉદ્યોગનું ક્ષેત્ર ગણાય. બરાબર. તો બધાનો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે. એવી રીતે કાપડ ઉદ્યોગ શબ્દ બોલીએ છીએ ને, કાપડ બનાવવાનો ઉદ્યોગ, તો એ પણ માધ્યમિક ક્ષેત્ર. પણ પાછી દુકાન આવે કે ભાઈ આ દુકાનમાં કાપડ મળે, તો એ દુકાન પાછી સેવા ક્ષેત્રમાં આવે. પણ જ્યાં જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, ઉત્પાદન થતું હોય, તો એ તમામ ક્ષેત્રનો સમાવેશ માધ્યમિકની અંદર થાય છે. બરાબર. મોટા ઉદ્યોગો છે એ રોજગારીની દ્રષ્ટિએ ઓછા મહત્વના છે. જો પ્રાથમિક ક્ષેત્ર છે એનું મહત્વ વધારે છે, કારણ કે જાજા બધા લોકો એની સાથે રોકાયેલા હોય છે ક્ષેત્રમાં, એટલે જાજા બધા લોકોને રોજગારી મળે છે. મોટા ઉદ્યોગોની અંદર મશીનો માણસ કરતા મશીન વધારે કામ કરતા હોવાને કારણે ઓછા લોકોને રોજગારી મળે છે, એટલે રોજગારીની દ્રષ્ટિએ આવા માધ્યમિક ક્ષેત્ર ઓછા મહત્વના ગણાય છે. કારણ કે તે મૂડી પ્રધાન હોવાથી યંત્રોનો ઉપયોગ વધુ થાય છે, એટલે ઓછા લોકોને રોજગારી આપે છે. અને વિકાસશીલ દેશની અંદર માધ્યમિક ક્ષેત્રનું પ્રમાણ કેવું હોય? તો કે ઓછું હોય. ત્યાર પછી જો ત્રીજો મુદ્દો છે સેવાકીય ક્ષેત્ર. આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. બરાબર. સેવાની વાત કરી છે, સેવા ક્ષેત્રને સેવાકીય ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કેવી સેવાઓની વાત કરી છે? જો વ્યાપાર એટલે તમામ પ્રકારની દુકાનો. બરાબર. પછી લોઢાની કોઈ વસ્તુ વેચતા હોય એ પણ હોઈ શકે, મોલ પણ હોઈ શકે, કાપડ ઉદ્યોગ, બરાબર, પ્લાસ્ટિકની વસ્તુઓ છે વેચવા માટેનો કોઈ શોપ છે, પછી બૂટ ચંપલ છે એ વેચતા હોય, એ એટલે તમામ પ્રકારનો વ્યાપારની વાત કરી છે. ત્યાર પછી એમાં છે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહાર એટલે સંદેશાની આપ લે કરવી, જેની અંદર ટેલિફોનનો સમાવેશ થાય, પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય. બરાબર. તો પોસ્ટ ઓફિસ છે, તો પોસ્ટ ઓફિસની અંદર કામ કરતા તમામ ગવર્મેન્ટ કર્મચારીઓ છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણા મેસેજ યાની કે ટપાલ દ્વારા પહોંચાડવાનું કામ કરે છે, તો એ સેવા ક્ષેત્રની અંદર આવે. જો ટેલિફોન મોબાઈલ બનાવવો,
એ માધ્યમિક ક્ષેત્રમાં છે, પણ ટેલિફોન દ્વારા ઓપરેટ કરીને આપણાથી માહિતી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ છે એ ટેલિકોમ વિભાગ આખો કરતો હોય છે, બરાબર? તો એને આપણે સંદેશા વ્યવહાર કહેવાય છે. પછી આવે છે હવાઈ અને દરિયાઈ માર્ગો, એટલે કે પરિવહન, બરાબર? રોડની પણ વાત આવી જાય છે કે સામાન્ય બસ છે એ બસ માધ્યમિક ક્ષેત્રમાં બને છે, પણ બસને ચલાવવા વાળો કોઈ વ્યક્તિ છે અને આ વ્યક્તિ છે એ તમામ પેસેન્જરને ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે, બરાબર? પહોંચાડવાનું કામ કરે એટલે શું થયું? સેવાકીય ક્ષેત્ર થયું. એમ હવાઈ જહાજ, તો કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવી અને જાય છે, આપણો માલ સામાન પણ જતો આવતો હોય અને માણસ પણ જતા આવતા હોય છે, તો એ પહોંચાડવાનું જે કામ કરે છે એ સેવાનું ક્ષેત્ર ગણાય. ભલે આપણે પૈસા દઈને મફતમાં આપણે એની સેવા નથી મેળવતા, છતાં બી એ સેવાકીય ક્ષેત્રમાં આવે. દરિયાઈ માર્ગો એટલે કે સ્ટીમર દ્વારા માલ સામાનની અવર જવર થતી હોય, માણસની હેરફેર થતી હોય, તો એ પણ શું કરે છે? તો કે સ્ટીમર બનાવવું એ માધ્યમિક ક્ષેત્ર છે, બરાબર? બનાવે છે સ્ટીમર એ માધ્યમિક ક્ષેત્ર છે, પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરફેર છે એ કોઈ વ્યક્તિઓ દ્વારા થતી હોય, એના સ્ટાફ એના કર્મચારીઓ દ્વારા થતી હોય છે, બરાબર? આપણે એ વાહનનો ઉપયોગ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસ અને માલ સામાનની હેરફેર માટે ઉપયોગ કરીએ છીએ, એ સેવાકીય ક્ષેત્રમાં આવે. એમ શિક્ષણ પણ, જો શિક્ષક કંઈ ઉત્પાદન નથી કરતો, શિક્ષક શું કરે છે? જે કાંઈ ભણાવવાનું થાય છે એ વિદ્યાર્થીને ભણાવે અને એક સારો નાગરિક બનાવવાનો પ્રયાસ કરે છે, તો એ સેવાકીય માધ્યમ થયું. આરોગ્ય ક્ષેત્ર, તો કે તમામ ડૉક્ટર નર્સ એનો સ્ટાફ છે આરોગ્ય ખાતા સાથે જોડાયેલો, એ બધા શું કરે છે? તો કે એક પ્રકારના કર્મચારી છે. પછી ભલે પોતે પ્રાઇવેટ હોસ્પિટલ નાખેલી હોય, છતાં બી શું કામ કરે છે? તો કે દર્દીને સાજા કરવાનું કામ કરે છે, એક સેવાનું કામ કરે છે. બેન્કિંગ વિભાગ છે, એ પણ શું કરે છે? તો કે આપણા પૈસાની લેતી દેતી જે કાંઈ હોય એનો હિસાબ રાખે છે અને આપણી નાણાકીય વ્યવસ્થા સંભાળે છે, બિઝનેસવાળાની આપણી બધાની નાણાકીય વ્યવસ્થા સંભાળે છે. જો એ નોટો છાપતા નથી, એને ઓથોરિટી નથી કે એ નોટો છાપી શકે, બરાબર? એ તો આરબીઆઈ ને જે કાંઈ જે જગ્યાના બિઝનેસો ચાલે છે, નેપાલનગર ને હોશંગાબાદ જેવા ક્ષેત્રની અંદર આપણે નોટો છાપવાના કારખાના છે, તો એ માધ્યમિક ક્ષેત્રમાં છે. પણ બેંક શું કરે છે? આપણા પૈસાને મૂકે છે, આપણે મૂકવા જઈએ તો એ લઈ લે છે, જોઈએ ત્યારે આપણને આપે છે. વીમા કંપની પણ શું કરે છે? તો કે આપણે જે કંઈ વીમો ઉતરાવ્યો હોય દર વર્ષે, આપણે કોઈ મેડિકલ વીમો હોય, જીવન વીમો હોય, બરાબર? તો એ વીમાકીય કંપની પણ આપણને એક જ્યારે જરૂર પડે અથવા આપણે કોઈ એક્સિડન્ટ થયું હોય આ તે, તો એ એનો સ્ટાફ છે એ આખી આખી આ વ્યવસ્થાને જાળવે છે, બરાબર? પ્રવાસ અને મનોરંજનના સ્થળો વગેરેનો સમાવેશ બી સેવા ક્ષેત્રમાં થાય. હવે પ્રવાસ જે જગ્યાએ આપણે ફરવા જાય છે તો આપણને ક્યાંય ઉત્પન્ન તો કરેલું નથી, બરાબર? કાં તો કુદરતી સૌંદર્ય આપમેળે કુદરતી રીતે તૈયાર થયેલું છે, ત્યાં કોઈ દુકાન શોપ હોટલો બધું નાખેલું છે એ કોઈ બિઝનેસવાળાએ નાખેલું છે, અને આ લોકો આપણને અહીંયા આપણે ત્યાં જઈએ છીએ, ખાઈએ પીએ છીએ, રહીએ છીએ અને એ સ્થળને ફરીએ છીએ, બરાબર? તો આવા ટુરિઝમ સ્થળોની પણ વ્યવસ્થા વ્યક્તિઓ દ્વારા જાળવવામાં આવતી હોય છે. પછી મનોરંજનના સ્થળ તરીકે આપણે થિયેટરની વાત કરીએ, તો થિયેટરનું બિલ્ડિંગ છે એ બિઝનેસની અંદર માધ્યમિકમાં જતું રહે, પણ એની અંદર રહેલો સ્ટાફ છે આપણને મનોરંજન વ્યવસ્થિત રીતે પૂરું પાડવાની કોશિશ કરે છે, બરાબર? તો એ સેવાકીય માધ્યમની અંદર એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ, અહીંયા આ મુદ્દો સેવાકીય મુદ્દો પૂર્ણ થાય. સેવાકીય મુદ્દામાં શોર્ટ રીતે યાદ રાખશું આપણે કે તમામ ક્ષેત્રની અંદર કામ કરતા પ્રથમ વર્ગ, બીજા વર્ગ, ત્રીજા વર્ગ કે ચોથા વર્ગના તમામ પ્રકારના કર્મચારીઓ, આમાં કોર્ટ પણ આવી જાય, પોસ્ટ ઓફિસ પણ આવી જાય, પાણી સપ્લાયર પણ આવી જાય, બરાબર? તમામ પ્રકારના વોચમેન પણ આવી જાય અને તમામ પ્રકારના મોલ પણ આવી જાય અને તમામ પ્રકારની દુકાનો પણ આવી જાય અને તમામ પ્રકારનું પરિવહન સુવિધા પણ આવી જાય, બરાબર? એટલે કર્મચારીની વાત કરું છું કે તમામ કર્મચારીઓ, જો વ્યાપાર છે કોઈ દુકાન લઈને વેપારી કામ કરતો હોય છે તો એ પણ એક પૈસા કમાવા માટે એ જે વસ્તુ જે કારખાનામાં બને છે ત્યાંથી પોતાના દુકાનમાં લઈ આવે છે અને આપણા જેવા ત્યાં ગ્રાહકો એ વસ્તુને લેવા જાય છે, તો આપણને શું કરે છે? એક સેવા પૂરી પાડે છે આપણા સુધી પહોંચાડવાની, બરાબર? એટલે અહીંયા આપણે શોર્ટ રીતે ત્રણેય મુદ્દાને યાદ રાખીએ, તો પ્રાથમિક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જે કાચો માલ છે એ માધ્યમિક ક્ષેત્ર સુધી પહોંચાડવાનું કામ કરે. આ માધ્યમિક ક્ષેત્ર છે એ કાચા માલનો ઉપયોગ કરી અને એને પાકો વાપરવા લાયક માલ તૈયાર કરે છે.
આ માધ્યમિક ક્ષેત્ર જે તૈયાર થયેલો માલ છે એ માર્કેટમાં મૂકે છે અને માર્કેટમાં જ્યાં વેપારીઓ દ્વારા એ વસ્તુનું વેચાણ થાય ત્યારે એ વેપારી આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે ત્યારે સેવા ક્ષેત્રની અંદર આવે. અહીંયા ત્રણેય ટોપિક પૂર્ણ થઈ ગયા છે. છેલ્લી 2 થી 3 લીટી છે. જુઓ, સામાન્ય રીતે વિકાસશીલ દેશ હોય એની અંદર પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું પ્રમાણ વધુ હોય, એટલે કે પ્રભુત્વ વધુ હોય, આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું પ્રમાણ વધુ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો પણ વિકાસશીલ દેશની અંદર વધુ હોય, કારણ કે ખેતી સાથે જોડાયેલા અને ખેતી સાથે અન્ય જે કંઈક ક્ષેત્રો છે એ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું પ્રમાણ વધુ હોય અને જાજા બધા લોકોને રોજગારી મળે એટલે દેશની આવકમાં એનો હિસ્સો પણ કેવો હોય, વધુ હોય છે. પરંતુ જેમ જેમ કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થતો જાય, એટલે કે જે વિકાસશીલ દેશ છે એનો આર્થિક વિકાસ વધતો જાય, સારો થતો જાય, તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ છે એ ઘટતું જાય છે અને એની અપેક્ષાએ માધ્યમિક અને સેવાકીય ક્ષેત્ર છે એનું પ્રમાણ વધતું જાય છે. બરાબર, આમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વ્યાપ છે એ વધે છે અને પ્રાથમિક ક્ષેત્રનો વ્યાપ એટલે વિસ્તાર છે એની સાથે જોડાયેલા લોકોનું પ્રમાણ ઘટતું જાય છે. બરાબર, એટલે પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટતું જાય છે અને એની કમ્પેરમાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધતું જાય, કારણ કે અત્યારે કોઈને ખેતીનું કામ કરવું ગમતું નથી, બધાને બિઝનેસમેન બનવું છે અને જો આપણે બિઝનેસમેનમાં સફળ ન થાય તો નાની મોટી નોકરી કરવાનું પસંદ કરીએ છીએ પણ આપણે ખેતી કરવાનું પસંદ કરતા નથી. બરાબર, એટલે આમ ત્રણેય ઉદ્યોગોનું મહત્વ છે, પરંતુ વિકાસ થાય એટલે માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ વધી જાય છે અને પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટી જાય છે. બરાબર, અહીં આપણો આ ટોપિક પૂર્ણ થાય છે અને થેન્ક યુ.